मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज विषय छे गणित प्रकरण 15 केटली चोटलियो। बरोबर, आपणे प्रश्न नंबर 1, प्रश्न नंबर 2 अने प्रश्न नंबर 5 सुधीने शीखी गया। हवे आपणे लई लईए प्रश्न नंबर 6। शुं लख्युं छे? नीचेना कोष्टकमां एक શાળાના બાળકો કયા સાધનમાં શાળાએ આવે છે તેની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખો। તો એ સાધન છે, બાળકોની સંખ્યા છે, અહીં સ્કૂલ બસ છે, વાન છે, ઓટો રિક્ષા છે, મોટરસાઇકલ અને સાયકલ। તો સ્કૂલ બસમાં કેટલા બાળકો આવે છે? 46, વાનમાં 39, ઓટો રિક્ષામાં 24, મોટરસાઇકલમાં કેટલા બાળકો આવે છે? 78 અને સાયકલમાં 62। હવે શું લખ્યું છે? કેટલા બાળકો સ્કૂલ બસમાં આવે છે? તો સ્કૂલ બસમાં 46। તો આ કોષ્ટકમાંથી જોઈને આપણે જવાબ લખવાના છે, તો અહીં 46। કેટલા બાળકો ઓટો રિક્ષામાં આવે છે? તો ઓટો રિક્ષા તો 24, તો અહીં 24 લખવાના। કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો સાયકલ લઈને કેટલા બાળકો આવે છે? તો 62। આમાંથી જોઈને તમારે અહીંયા લખવાનું રહેશે। હવે શું લખ્યું છે? ઓટો રિક્ષામાં આવતા બાળકો વાનમાં આવતા બાળકો કરતાં કેટલા ઓછા છે? તો ઓટો રિક્ષામાં કેટલા બાળકો આવે છે? ઓટો રિક્ષામાં તો કાઈ ન્યુ આ રહ્યા 24 આ ઓટો રિક્ષામાં આવે છે, અને વાનમાં કેટલા બાળકો આવે છે? તો 39। તો આપણે શું કરવાનું? જો અહીંયા એક પેજમાં લખું છું, 39 માઇનસ 24, તો 9માંથી 4 જાય તો કેટલા રહે? 5। કેટલા રહે? 5। અહીંયા 5 લખવાના। 3માંથી ને 2 જાય તો કેટલા રહે? 1। કેટલા વધ્યા? 15। આ બાદ બાકી છે, તો શું લખ્યું છે? ઓટો રિક્ષામાં આવતા બાળકો વાનમાં આવતા બાળકો કરતાં કેટલા ઓછા છે? તો 15। હવે શું લખ્યું છે? મોટરસાઇકલ પર આવતા બાળકો સ્કૂલ બસમાં આવતા બાળકો કરતાં કેટલા વધારે છે? તો શું આવશે? બાદ બાકી, તો મોટરસાઇકલ પર આવતા બાળકો, તો મોટરસાઇકલ પર કેટલા આવે છે? તો 78। બરોબર, તો અહીંયા આપણે શું કરવાનું? અહીંયા આપણે લખવાનું 78। હવે શું લખ્યું છે? મોટરસાઇકલ પર આવતા બાળકો 78 અને સ્કૂલ બસમાં કેટલા બાળકો આવે છે? 46। તો શું કરવાનું? 78 માઇનસ 46। 8માંથી 6 જાય તો 6, 7 ને 8, તો 1, 2, 3, 4, 5 ને 6 કેટલા વધ્યા? 2। અહીં કેટલા લખવાના? 2। હવે 7માંથી 4 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6 ને 7, 1, 2, 3 ને 4 કેટલા વધ્યા? 3। કેટલો જવાબ આવ્યો? 32। તો શું મોટરસાઇકલ પર આવતા બાળકો સ્કૂલ બસમાં આવતા બાળકો કરતાં કેટલા વધારે છે? તો 32। અહીં કેટલા લખવાના? 32। હવે શું લખ્યું છે? સ્કૂલ બસ અને વાનમાં કુલ કેટલા બાળકો આવે છે? સ્કૂલ બસમાં કેટલા આવે છે? 46। અને કુલ કીધું છે, તો શું આવશે? સરવાળો। શું આવશે? કુલ હોય અહીંયા આપણે સરવાળો આવશે। હવે સ્કૂલ બસમાં કેટલા બાળકો છે? તો 46। અને વાનમાં કેટલા છે? 39। તો આપણે શું કરવાનું? 46 + 39 બરોબર। 6માં 9 ઉમેરો કે 9માં 6? જો 9 પછી 10, 11, 12, 13, 14, 15 પંદર નહીં મૂકવાના, તો શું કરવાનું? 15નો 5 વધી પડી 1, જો 4ની 5, 5માં 3 ઉમેરો તો 5 પછી 6, 7 ને 8 કેટલો જવાબ આવ્યો? 85। તો શું સ્કૂલ બસ અને વાનમાં કુલ કેટલા બાળકો આવે છે? તો અહીં જવાબ લખવાનો, મોટરસાઇકલ અને ઓટો રિક્ષામાં કુલ કેટલા બાળકો આવે છે? કુલ આવે તો શું આવશે? સરવાળો। તો મોટરસાઇકલમાં કેટલા બાળકો આવે છે? 78। તો અહીંયા આપણે કેટલા લખવાના? 78। પછી ઓટો રિક્ષામાં કેટલા આવે છે? 24, તો અહીંયા +24। 8 ને 4 12, 12નો બગડો વધી પડી 1, 7 ને 1 8, 8 9 ને 10, તો શું આવ્યો જવાબ? 102। મોટરસાઇકલ અને ઓટો રિક્ષામાં કુલ કેટલા બાળકો આવે છે? તો 102। હવે શું લખ્યું છે? સાયકલ લઈને આવતા બાળકોની સંખ્યા વાનમાં આવતા બાળકોની સંખ્યા કરતાં કેટલી વધારે છે? તો શું આવશે? બાદ બાકી, તો સાયકલ
साइकल लईने केटला आवे छे 62 अने अने वन वन में केटला आवे छे तो 39 तो आपणे शुं करवानुं 62 माइनस 39 બેમાંથી 9 બાદ થાય ના તો અહીંથી લીધો 10 કો 10 માં 2 ઉમેરીએ એટલે 12 અહીંયા કેટલા આવશે 5 12 માંથી ને 9 જાય તો કેટલા રહે 3 5 માંથી ને 3 જાય તો કેટલા રહે 2 કેટલો જવાબ આવ્યો 23 તો શું સાયકલ લઈને આવતા બાળકોની સંખ્યા 1 માં આવતા બાળકોની સંખ્યા કરતાં કેટલી વધારે છે તો શું આવશે 23 કેટલી બરોબર હવે શું લખ્યું છે પ્રશ્ન નંબર 7મો નીચેના કોષ્ટકમાં ધોરણ 2 ના 2 વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતા વિષયની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો વિષય તો ગણિત ગુજરાતી પર્યાવરણ અને અંગ્રેજી વિદ્યાર્થીઓની સંખ્યા તો ગણિતમાં 14 ગુજરાતીમાં 37 પર્યાવરણમાં 12 અને અંગ્રેજીમાં 29 તો શું લખ્યું છે કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે તેમાં સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓ છે તો 37 તો કયો વિષય આવશે ગુજરાતી આમાંથી જોઈને તમારે અહીં જવાબ લખવાનો રહેશે અહીં શું લખવાનું ગુજરાતી હવે શું છે કયો વિષય સૌથી ઓછો વિદ્યાર્થીઓને ગમે છે તેમાં ઓછી સંખ્યા શેમાં છે તારું પર્યાવરણ અહીં કેટલા લખવાના 12 પણ આપણે લખવાનો વિષય પર્યાવરણ ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો કેટલા વિદ્યાર્થીઓને ગમે છે 14 કેટલા વિદ્યાર્થીઓને ગમે છે 14 હવે ગુજરાતી અને પર્યાવરણમાં કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો જો ગુજરાતીમાં આ છે ગુજરાતીમાં બરોબર ગુજરાતીમાં કેટલા વિદ્યાર્થીઓને ગમે છે 37 અને પર્યાવરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો 12 તો અહીંયા કેટલા લખવાના આપણે 12 હવે શું લખ્યું છે ગણિત અને અંગ્રેજી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે કોષ્ટકમાંથી જોઈને જવાબ લખવાનો તો અહીંયા લખવાનું ગણિત 14 અને અંગ્રેજી તો 29 અહીં કેટલા લખવાના અંગ્રેજીમાં 29 હવે શું લખ્યું છે ગણિત કરતાં ગુજરાતી કેટલા વિદ્યાર્થીઓને વધુ ગમે છે તો શું કરવાનું બાદબાકી હવે ગણિતમાં કેટલા છે 14 અને ગુજરાતીમાં 37 તો આપણે શું કરવાનું અહીંયા આગળ 37 માઇનસ 14 સાતમાંથી ને 4 જાય તો 3 અને 3માંથી ને 1 જાય તો 2 કેટલો જવાબ આવ્યો 23 અહીં કેટલા લખવાના 23 કેટલા લખવાના 23 હવે શું લખ્યું છે અંગ્રેજી કરતાં પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ઓછા ગમે છે અંગ્રેજીમાં કેટલા છે 29 અને પર્યાવરણમાં કેટલા છે 12 તો આપણે શું કરવાનું 29 માઇનસ 12 9માંથી ને 2 જાય તો જો 9 અહીંયા આવે 1 અને 2 તો કેટલા રહ્યા 7 2માંથી ને 1 વાયા જાય તો કેટલા રહે 1 કેટલો જવાબ આવ્યો 17 તો અહીં કેટલો આવશે જવાબ 17 બરોબર ને વિદ્યાર્થી મિત્રો હવે શું લખ્યું છે નીચેના કોષ્ટકમાં એક શાળાના બાળકોને ગમતા રંગની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો હવે રંગ તો લાલ વાદળી પીળો લીલો કાળો અને સફેદ બાળકોની સંખ્યા 37 લાલમાં 37 વાદળીમાં 54 પીળોમાં 42 લીલોમાં 69 કાળામાં 86 અને સફેદમાં 71 લાલ રંગના કેટલા બાળકો ગમે છે લાલ રંગ કેટલા બાળકોને ગમે છે તો 37 અહીં 37 લીલો રંગ કેટલા બાળકોને ગમે છે લીલો કાઈ ગયો આર્યો તો 69 સફેદ રંગ કેટલા બાળકોને ગમે છે 71 તો આર્યો આમાંથી જોઈને તમારે અહીં જવાબ લખવાનો રહેશે કયો રંગ સૌથી વધારે બાળકોને ગમે છે તો આમાં સૌથી 86 કયો છે કાળો તો અહીં શું લખવાનું આપણે કાળો કયો રંગ સૌથી ઓછો બાળકોને ગમે છે તેમાં સૌથી સંખ્યા કઈ શેમાં ઓછી છે કયા રંગમાં તો 37 તો કયો છે લાલ લાલ રંગ કરતાં વાદળી રંગ કેટલા બાળકોને વધારે ગમે છે તો શું આવશે
तो 54 माइनस 37 એટલે કેટલો જવાબ આવ્યો 17 તો અહીં કેટલા લખવાના આપણે 17 પછી શું લખ્યું છે લીલા રંગ કરતાં પીળા રંગ કેટલા બાળકોને ઓછો ગમે છે તો ઉપર કોષ્ટકમાંથી જવાબ રકમ લખી અને આપણે દાખલા અહીંયા ગણવાના છે તો કેટલો છે 27 તો તમારે અહીં કેટલા લખવાના 27 પીળો રંગ અને વાદળી રંગ કુલ કેટલા બાળકોને ગમે છે તો 42 કુલ આવ્યું એટલે 42 પ્લસ 54 બરોબર એટલે 96 લાલ રંગ અને વાદળી રંગ પસંદ કરતા કુલ કેટલા બાળકો કુલ બાળકો કેટલા છે તો 91 એટલે આનો સરવાળો કરવાનો લીલા રંગ કરતા કાળો રંગ કેટલા બાળકોને વધારે ગમે છે તો જો 17 બરોબર એમાં આવશે બાદબાકી બરોબર ને આવી રીતના તમારે કરવાનું રહેશે હવે શું લખ્યું છે ગૃહ કાર્ય શું લખ્યું છે નીચે કોષ્ટકમાં એક શાળાના બાળકો જન્મદિવસ કયા માસમાં આવે છે તેની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો તો માસ અને બાળકોની સંખ્યા જાન્યુઆરીમાં 66 ફેબ્રુઆરીમાં 25 માર્ચમાં 39 એપ્રિલમાં 42 મેમાં 57 જૂનમાં 50 જુલાઈમાં 48 ઓગસ્ટમાં 37 સપ્ટેમ્બરમાં 63 ઓક્ટોબરમાં 41 નવેમ્બરમાં 84 અને ડિસેમ્બરમાં 77 હવે શું લખ્યું છે જૂન માસમાં કેટલા બાળકોનો જન્મદિવસ છે તો આ કોષ્ટકમાંથી જોઈને આપણે અહીંયા રકમ અને જે બાદબાકી કે સરવાળો આવે છે આપણે કરવાની રહેશે તો કેટલો આવે છે જૂનમાં 50 તો આમાંથી જોઈને 50 લખવાની ડિસેમ્બર માસમાં કેટલા બાળકોનો જન્મદિવસ છે તો 77 કયા માસમાં બાળકોનો જન્મદિવસ સૌથી વધારે છે તો નવેમ્બરમાં 84 કયા માસમાં બાળકોનો જન્મદિવસ સૌથી ઓછો છે તો ફેબ્રુઆરીમાં 25 ઉપર કોષ્ટકમાંથી જોઈને નીચે જવાબ લખવાનો છે માર્ચ અને એપ્રિલ માસમાં કુલ કેટલા બાળકોનો જન્મદિવસ છે તો 39 પ્લસ 42 કેટલો જવાબ આવ્યો 81 બરોબર હવે શું લખ્યું છે જુલાઈ અને ઓક્ટોબર માસમાં કુલ કેટલા બાળકોનો જન્મદિવસ છે તો 48 પ્લસ 41 જે જવાબ આવ્યો અહીંયા તમારે નીચે લખવાનો રહેશે હવે શું લખ્યું છે ઓગસ્ટ માસ કરતાં જાન્યુઆરી માસમાં કેટલા બાળકોનો જન્મદિવસ વધારે છે તો 29 ડિસેમ્બર માસ કરતાં મે માસમાં કેટલા બાળકોનો જન્મદિવસ ઓછો છે આ વધારે છે ને આ ઓછો છે તો 20 માર્ચ માસ કરતાં નવેમ્બર માસમાં કેટલા બાળકોનો જન્મદિવસ વધારે છે જો વિદ્યાર્થી મિત્રો કુલ આવે એટલે સરવાળો કરવાનો અને બાકી બાદબાકી કરવાની આવે છે બરોબર તો અહીંયા શું જવાબ આવ્યો 45 બરોબર ને હવે શું લખ્યું છે નીચેના કેલેન્ડરમાં ઓગસ્ટ મહિનામાં કેવું વાતાવરણ રહ્યું છે તેની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો જો આ ગરમીમાં આવું ચિત્ર છે વાદળછાયુંમાં આવું ચિત્ર છે ઠંડીવાળું તો આમાં જો ટોપી છે અને વરસાદી તો સ્વેટર છે આમાં વાદળા છે ને આમાં સુરજ છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિવારના નામ લખેલા છે તો પહેલો પ્રશ્ન શું લખેલું છે મહિનામાં કેટલા દિવસ ગરમી છે તો ગરમી તો આર્યું સૂરજ તો 1 2 3 4 5 6 7 ને 8 તો અહીં કેટલા લખવાના આપણે 8 મહિનામાં વાદળછાયું વાતાવરણ કેટલા દિવસ છે તો વાદળછાયું તો આ રીજા નિશાની તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 અહીં કેટલા લખવાના આપણે 10 મહિનામાં કેટલા દિવસ વરસાદ પડ્યો તો વરસાદનું ચિત્ર આર્યું તો જો 1 2 3 4 5 6 ને 7 કેટલા અહીંયા આવશે 7 મહિનામાં ઠંડીવાળું વાતાવરણ કેટલા દિવસ છે તો ઠંડીવાળું જારી ચિત્ર તો 1 2 3 4 5 ને 6 અહીં કેટલા લખવાના આપણે 6 મહિનામાં ઠંડીવાળું અને વાદળછાયું વાતાવરણ કુલ કેટલા દિવસ રહ્યું છે તો 16 દિવસ બરોબર ને વિદ્યાર્થી મિત્રો કુલ આવ્યું છે એટલે આપણે સરવાળો કરવાનો છે મહિનામાં ગરમીવાળું અને વરસાદી વાતાવરણ કુલ કેટલા દિવસ રહ્યું છે તો 15 દિવસ હવે મહિનામાં વરસાદી વાતાવરણ કરતાં ગરમીનું વાતાવરણ કેટલા દિવસ વધુ હતું તો જો અહીંયા આવશે 8 - 7 આઠમાંથી ને 7 જાય તો 1 તો અહીં કેટલા લખવાના આપણે 1 હવે શું લખ્યું છે મહિનામાં વાદળછાયા વાતાવરણ કરતાં વરસાદી વાતાવરણ કેટલા દિવસ ઓછું આ વધુ અને આ ઓછું હતું તો શું કરવાનું આપણે તો 10 - 7
दस माथी सात जाए तो त्रण, तो अहीं केटला लखवाना त्रण। अमुक में सरवाळो आवे छे ने अमुक में बादबाकी आवे छे। ઉપરના કોષ્ટકમાંથી જોઈને આપણે નીચે અહીંયા જવાબ લખવાનો છે। તમને નો ખ્યાલ આવે તો તમે મને પૂછી શકો છો। અહીંયા લેક્ચર પૂરો થાય છે। થેન્ક યુ।